बात करिए वागरा तालुकाना कड़ोदरा गामनी कड़ोदरा ग्राम पंचायतनी हदमा आवेला यूपीएल 12 कंपनी वारंवार विवादमां आवी छे। आजे फरीवार यूपीएल 12 कंपनी विवादमां आवी छे। तारीख 21 जुलाईना रोज यूपीएल 12 कंपनीमांथी झेरी केमिकल युक्त पाणी छोड़वामां આવતા અસંખ્ય જળચર પ્રાણીઓ મોતને ભેટ્યા છે। યુપીએલ કંપની દ્વારા પોતાની ફેક્ટરીમાંથી વારંવાર ઝેરીલું પાણી કાન્સમાં ખુલ્લેઆમ છોડી દેવાતા અનેક જળચર જીવના મોત થાય છે, ત્યારે હાલ ફરી પાછો આ જ કંપનીનો વિવાદ સામે આવ્યો છે અને ફરીવાર કંપની દ્વારા ઝેરીલું પાણી છોડાતા અનેક માછલીઓના મોત નિપજ્યા છે। ત્યારે આ વાતની જાણ કડોદરા ગામના તેમજ આજુબાજુ ગામના જાગૃત નાગરિકોને થતા જાગૃત નાગરિકો દ્વારા यूपीएल 12 कंपनी आ यूनिटी हेड वीवी रेड्डी ने तारीख 12 जुलाई ना रोज जाण करी हती अने तेमना व्हाट्सएप नंबर पर जागृत नागरिकों द्वारा वीडियो मोकलावामां आव्यो हतो, परंतु वीवी रेड्डी द्वारा तेमज कंपनी ना सत्ताधीश अधिकारी द्वारा कोई एक्शन लेवामां आवी नथी अने जागृत नागरिकों द्वारा कंपनी ना अधिकारियों ने जणाव्यु हतु तमे जे पाणीनो निकाल कासमां करो छो ते पाणी कास द्वारा पादरिया गामना गाम तळावमां पण આકાશનું પાણી જાય છે અને આ પાણીનો ઉપયોગ પાદરિયા ગામના ગામ લોકો ઘર વપરાશ માટે કરે છે, તેમજ આ ગામમાં ખેડૂતો દ્વારા રાખવામાં આવેલા પશુધનને પાણી પીવડાવવા માટે ઉપયોગ કરે છે, તેથી આની વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે જેથી મોટી જાનહાનિથી બચી શકાય। પરંતુ યુપીએલ 12 કંપનીના યુનિટી હેડ વીવી રેડ્ડીના પેટનું પાણી હલતું નથી। કડોદરા ગામની આ સીમની અંદર ને પાદરિયા બસ સ્ટેન્ડની પાછળના ભાગે માછલી મળેલ હળદમાં દેખાતા મેં તંત્રને અમારે લોકો દ્વારા તંત્રને જાણ કરી હતી અને જીપીસીબી વાળા આવી અને અહીંયા તપાસ કરી હતી 1.5 કિલોમીટરના એરિયાની અંદર, તો ફટાફટ જીપીસીબી વાળા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી ને યુપીએલ કંપનીના ગેટ સુધી તપાસ કરી અને આગળ પણ જતા જોયું તો આગળ મચ્છી નથી મળી, તો એ લોકોએ જીપીસીબીના અધિકારીઓ દ્વારા યુપીએલ કંપનીના જે પાણી નિકાલની લાઈન આપેલી છે ત્યાં તપાસ કરતા ત્યાં પણ મચ્છી મળી નહોતી। આજે છેલ્લા 10-12 દિવસથી આ પ્રોબ્લેમ છે, પરંતુ આજે લોકો યુપીએલ 12 કંપનીની આવી તાનાશાહીથી કંટાળી લોકોએ ભરૂચ જીપીસીબીને જાણ કરી હતી। જીપીસીબી દ્વારા સ્થળની તપાસ કરતા જ્યાં સુધી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે તેની તપાસ કરતા યુપીએલ 12 કંપનીનું પાણી જ્યાં કાસમાં નિકાલ કરે છે ત્યાં સુધી મૃત જળચર પ્રાણીઓ મળી આવ્યા હતા। ત્યારબાદ જીપીસીબીના અધિકારી યુપીએલ 12 કંપનીમાં તપાસ કરતા કંપનીની ગટર લાઇનમાં પણ જીપીસીબીના અધિકારીઓને મૃત માછલીઓ મળી આવી હતી અને જીપીસીબીના અધિકારીઓને જોઈ યુપીએલ 12 કંપનીના યુનિટી હેડ વીવી રેડ્ડી તેમજ કંપની મેનેજમેન્ટ દોડતું થયું હતું। જો આ જ એક્શન 12 દિવસ પહેલા વીવી રેડ્ડી એ લીધું હોત તો આટલા અસંખ્ય જળચર પ્રાણીઓ મૃત્યુ ના પામ્યા હોત અને પર્યાવરણને પણ નુકસાન ના થયું હોત। જીપીસીબીના અધિકારીઓ દ્વારા કંપનીમાં 3-4 કલાક તપાસ હાથ ધરી હતી। આ પ્રોબ્લેમ જ્યારથી યુપીએલ 12 કંપની ચાલુ થઈ છે ત્યારથી આ પ્રોબ્લેમ થાય છે તેમ લોકોએ જણાવ્યું।